નમસ્તે મિત્રો, વાયદા બજારના સમાચારો સાથે આપની સાથે હું છું નૈમિષ ત્રિવેદી. દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ M6 પર વિવિધ કોમોડિટીઝમાં કેવી ચાલ રહી છે જોઈએ. સૌપ્રથમ કિંમતી ધાતુની વાત કરીએ તો વિશ્વ બજારમાં સોનું $1,872 અને ચાંદી $1,25.92 બોલાતી હતી. ડોલર 6 પૈસા ઘટીને ₹72.99 સ્તરે પહોંચ્યો હતો. હવે ઘરેલું બજારની વાત કરીએ તો અમદાવાદ ખાતે હાજર બજારમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹400 વધીને 99.50 અને 51,300 અને 99.90 અને 51,500 બોલાતા હતા. જ્યારે અમદાવાદ ખાતે હાજર બજારમાં ચાંદીનો ભાવ કિલો દીઠ ₹1,500 વધીને ₹68,000 સ્તરે પહોંચ્યો હોવાનું બજારના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. હવે વાયદા બજારની વાત કરીએ તો M6 ખાતે સોનાનો ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામ દીઠ 49,699 સ્તરે ખુલી ઊંચામાં 49,765 અને નીચામાં 49,323 મથાળા અથડાય અંતે ₹86 ઘટીને 49,448 સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડગીરીનો જાન્યુઆરી વાયદો 8 ગ્રામ દીઠ 39,700 ખુલી ઊંચામાં 39,799 અને નીચામાં 39,350 બોલાય અંતે ₹192 ભાવ ઘટાડા સાથે 39,494 સ્તરે બંધ થયો હતો. M6 ખાતે ચાંદીનો માર્ચ વાયદો કિલો દીઠ 67,300 ખુલી ઊંચામાં 67,848 અને નીચામાં 66,956 બોલાય અંતે ₹310 વધીને 67,300 થયો હતો. કિંમતી ધાતુનો સૂચકાંક બુલડેક્સની વાત કરીએ તો બુલડેક્સનો જાન્યુઆરી વાયદો 15,500 ખુલી દિવસ દરમિયાન 135 પોઈન્ટની મૂવમેન્ટ સાથે અંતે 1 પોઈન્ટ ઘટીને 15,451 સ્તરે પહોંચ્યો હતો. જ્યારે બિનલો ધાતુનો સૂચકાંક મેટલ ડેક્સનો ફેબ્રુઆરી વાયદો 13,830 સ્તરે ખુલી દિવસ દરમિયાન 76 પોઈન્ટની મૂવમેન્ટ સાથે અંતે 51 પોઈન્ટ વધીને 13,832 બોલાયો હતો. એનર્જી સેગમેન્ટની વાત કરીએ તો M6 ખાતે ક્રૂડ તેલનો ફેબ્રુઆરી વાયદો બેરલ દીઠ 3,885 સ્તરે ખુલી દિવસના અંતે ₹100 ભાવ ઘટાડા સાથે 3,894 સ્તરે બંધ થયો હતો. કૃષિ ચીજોની વાત કરીએ તો M6 ખાતે રૂ અથવા કોટનનો જાન્યુઆરી વાયદો ઘાસરી દીઠ 21,240 સ્તરે ખુલી ઊંચામાં 21,320 અને નીચામાં 21,210 મથાળે અથડાય અંતે ₹110 વધીને 21,270 સ્તરે બંધ થયો હતો. જ્યારે કપાસનો એપ્રિલ વાયદો 20 કિલો દીઠ 1,205.50 સ્તરે ખુલી ઊંચામાં 1,221 અને નીચામાં 1,204.50 બોલાય અંતે ₹15 સુધારા સાથે 1,219.50 સ્તરે બંધ થયો હતો. ત્યારે M6 ક્રૂડ પામ તેલ અથવા CPO નો જાન્યુઆરી વાયદો 10 કિલો દીઠ 935.80 સ્તરે ખુલી ઊંચામાં 938 અને નીચામાં 926.70 બોલાય અંતે ₹2.80 ભાવ ઘટાડા સાથે ₹930.40 સ્તરે બંધ થયો હતો. જ્યારે રબરનો જાન્યુઆરી વાયદો 100 કિલો દીઠ 15,350 ખુલી અંતે ₹131 ઘટીને 15,308 સ્તરે બંધ થયો હતો. તો આ હતા વાયદા બજારના સમાચારો. આવા વધુ સમાચારો સાથે ફરી મળીશું. જય હિન્દ.